જે ટાટ એક્ઝામ મિત્રો જે ગુજરાતમાં લેવાની છે જે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસના દિવસે છે તો એના માટે જે મિત્રો મનોવિજ્ઞાન જે મિત્રો પ્રશ્નો આપણે ચાર દિવસથી મૂકીએ છીએ આજે મિત્રો ચોથો દિવસ છે તો મિત્રો એના જે ખાસ મિત્રો જે મહત્ત્વના પ્રશ્નો પૂછાઈ શકાય એવા પ્રશ્નો વિશે મિત્રો જોઈએ તો મિત્રો એની અંદર આજે પહેલો પ્રશ્ન તો મિત્રો સૌથી પહેલાં તમને હું એ કહી દઉં કે મિત્રો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો અને બાજુનો જે મિત્રો બેનું નિશાન આપ્યું છે એને મિત્રો દબાવો મિત્રો તમે નોટિફિકેશન રૂપે મિત્રો જે નવા નવા વિડીયો મિત્રો અપલોડ થાય છે તો એ વિડીયો મિત્રો મિત્રો તમને તરત જ મળી જાય તો એમાં જોઈએ મિત્રો સૌથી પહેલો પ્રશ્ન ગિલફર્ડના ટી પરિમાણ દર્શક મોડેલમાં ક્રિયામાં વસ્તુમાં અને નિપજમાં દર્શાવેલ બાબતોનો યોગ્ય ક્રમ કયો છે શું કહે છે કે ગિલફર્ડના ટી પરિમાણ પરિમાણદર્શક મિત્રો મોડેલ છે અને એની અંદર મિત્રો કે ક્રિયામાં વસ્તુમાં અને નિપજમાં દર્શાવેલ બાબતોનો યોગ્ય એટલે કે સાચો ક્રમ કયો છે તો ઓપ્શન આપે છે નંબર એક છ પાંચ બીજો ઓપ્શન પાંચ છ ત્રીજો ઓપ્શન છ પાંચ પાંચ નંબર ચોથો ઓપ્શન પાંચ છ પાંચ તો મિત્રો ગિલફના તી પરિણામમાં પરિમાણ દર્શક મોડેલમાં જે ક્રિયા છે વસ્તુ છે અને નિપજ છે તો એની અંદર મિત્રો જે પ્રથમ ઓપ્શન મિત્રો આપે છે છ પાંચ છ એ મિત્રો સાચો જવાબ છે એટલે કે પહેલો ઓપ્શન મિત્રો સાચો જવાબ છે આગળ જોઈએ મિત્રો બીજો પ્રશ્ન ટર્મને આપેલા બુદ્ધિ અંગેના વર્ગીકરણ મુજબ મનબુદ્ધિ ધરાવતા બાળકોનો બુદ્ધિ લબ્ધિ આંક કેટલો હોય છે તો એના ઓપ્શન આવી પાછે 50 થી 70 નંબર બીજો 80 થી 90 નંબર 90 થી 110 નંબર ચોથો 25 થી 50 તો શું કહે છે ટર્મનના મત પ્રમાણે શું કહે છે કે ટર્મને આપેલા બુદ્ધિ અંગેના વર્ગીકરણ મુજબ મન બુદ્ધિ ધરાવતા બાળકોનો બુદ્ધિ લબ્ધિ આંક કેટલો હોય છે એટલે કે એનો આપણે કોને કહી શકીએ કે બાળક શકે તો મિત્રો એની અંદર એસી થી નેવું જે બુદ્ધિ આંક છે મિત્રો એને આપણે બુદ્ધિ બુદ્ધિલબ્ધિ આંક છે એટલે કે જેને આપણે મન બુદ્ધિ હોય એવું ટર્મના મત પ્રમાણે કહી શકીએ છીએ એટલે કે એસી થી નેવું મન બુદ્ધિ હોય છે એ સાચો જવાબ છે બીજો ઓપ્શન છે સાચો છે આગળ જો મિત્રો ત્રીજો પ્રશ્ન અપવાદરૂપ બાળકની વ્યાખ્યા સાથે બંધબેસતું ન હોય તેવું વિધાન શોધવાનું છે બંધબેસતું હોય એવું નહીં પણ બંધબેસતું ન હોય એવું વિધાન કયું છે એ શોધવાનું છે તો નંબર ઓપ્શન આપ્યા છે નંબર એક બાળક શારીરિક ખોડ ખોડતા પણ ધરાવતું હોય નંબર બે અનપેક્ષિત માનસિક વિકાસ ધરાવતું હોય નંબર ત્રણ માતા પિતાથી અલગ રહેતું હોય નંબર ચાર મન ગ્રહણ શક્તિ કે અધ્યયનશીલતા ધરાવતું બાળક તો મિત્રો અપવાદ્રુપ બાળકની જે વ્યાખ્યા છે એમાં જે યોગ્ય ના હોય એને આપણે જે માતા પિતાથી અલગ રહેતું બાળક હોય એને આપણે બાળકની હોય કહી શકીએ સાથે બંધ બેસતું નથી બરોબર છે આગળ જોઈએ ચોથો પ્રશ્ન આઈક્યુ નું પૂરું નામ શું છે એ પ્રશ્ન પૂછ્યો હોય તો એના ઓપ્શન આપે છે નંબર એક ઇન્ટેલિજન્સ કોટા નંબર બે ઇન્ટેલિજન્ટ કોઈટેશન નંબર ત્રણ ઇન્ટેલિજન્સ કોઈટેશન નંબર ચાર ઇન્ટેલિજિયન ક્વેચિયન તો મિત્રો આઈક્યુનું પૂર નામ છે ઇન્ટેલિજન્સ કોઈટેશન જે ત્રીજો ઓપ્શન છે ઇન્ટેલિજન્સ કોઈટેશન એટલે સાચો જવાબ છે આગળ જો મિત્રો પાંચમો પ્રશ્ન મૂળ બાળકોનું આઈક્યુ કેટલું હોય છે મૂળ એટલે મિત્રો મૂળ બાળક આપણે જેને ગણીએ છીએ તો એનું આઈક્યુ કેટલું હોય છે તો નંબર એક પચાસથી સિત્તેર હોય નંબર પચીસથી પચાસ હોય નીચે હોય છે એ નીચે હોય છે કે જે ત્રીજો ઓપ્શન છે એ સાચો જવાબ છે આગળ જોઈએ મિત્રો છઠ્ઠો પ્રશ્ન સર્જનશીલ બાળકો માટે શાળામાં કઈ વ્યવસ્થા હોવી જોઈએ તો નંબર એક ઓપ્શન છે રમતનું મેદાન હોવું જોઈએ નંબર બે સ્પોટના સ્પોર્ટ ક્લબ હોવા જોઈએ નંબર ઓપ્શન ત્રણ સારું પુસ્તકાલય હોવું જોઈએ નંબર ચાર વિવિધ મંડળ હોવું જોઈએ તો મિત્રો સર્જનશીલ બાળકો છે તો એમના માટે શાળાની અંદર એ સ્પોર્ટ ક્લબ હોવી સ્પોર્ટ ક્લબ હોવી જોઈએ એટલે કે બીજો ઓપ્શન છે સાચો જવાબ છે આગળ જોઈએ મિત્રો સાતમો પ્રશ્ન આગળ જોઈએ મિત્રો સાતમો પ્રશ્ન વ્યક્તિગત તફાવતમાં સમાવેશ થતો શું કહે છે કે વ્યક્તિગત તફાવતમાં કોનો સમાવેશ થતો નથી તો એના ઓપ્શન આપે છે નંબર એક શારીરિક બંધારણ નંબર બે આંકની દ્રષ્ટિએ નંબર ત્રણ ખોરાક અને પહેરવેશ નંબર ચાર જનનીક બંધારણ તો મિત્રો વ્યક્તિગત તફાવતની અંદર એ ખોરાક શું કહે છે કે વ્યક્તિગત તફાવતની અંદર મિત્રો ખોરાક અને પરવેશનો સમાવેશ થતો નથી એટલે કે જે બીજો ઓપ્શન છે આપણો એ સાચો જવાબ છે આગળ જોઈએ મિત્રો આઠમો પ્રશ્ન ટર્મનના મત પ્રમાણે એકસો ત્રીસથી વધુ આંક ધરાવતા બાળકો કોને કહી શકાય તો એના ઓપ્શન આપે છે નંબર એક સર્જનશીલ બાળકો નંબર બે અપવાદરૂપ બાળકો નંબર ત્રણ પ્રતિભાશાળી બાળકો નંબર ચાર અત્યંત વિશેષ બુદ્ધ્યાંક ધરાવતા બાળકો તો ટર્મનના મત પ્રમાણે કોના ટર્મનના મત પ્રમાણે એકસો ત્રીસ ઓપ્શન છે રસનું માપન કરવા માટે કઈ રસન સંશોધનિકા યોગ્ય નથી શું કે છે રસનું માપન કરવા માટે કઈ રસ સંશોધનિકા યોગ્ય નથી તો એનો ઓપ્શન આપે છે નંબર એક

કુડનની પ્રેફરન્સ રેકોર્ડ છે મોટી વ્યવસાયિક સંશોધનિક છે એ રસનું માપન કરવા માટે યોગ્ય છે અને થ્રસ્ટન માટે થ્રસ્ટન વલણ માપન છે યોગ્ય નથી એટલે કે ત્રીજો ઓપ્શન આપણો સાચો જવાબ છે આગળ જો મિત્રો દસમો પ્રશ્ન સ્ટ્રોંગની વ્યવસાયિક રુચિ કસોટીનો વ્યવસનીયતા આંક કયો છે તો એના ઓપ્શન આપ્યા છે મિત્રો નંબર એક જીરો પોઈન્ટ નવ બીજો ઓપ્શન એક પોઈન્ટ પાંચ નંબર ત્રીજો એક પોઈન્ટ અઠ્યાસી નંબર ચાર જીરો પોઈન્ટ અઠ્યાસી તો મિત્રો સ્ટ્રોંગની વ્યવસાયિક રૂચિ કસોટી છે તો એની વિશ્વ વિશ્વસનીયતા ઓગ છે એ ઝીરો પોઈન્ટ અઠ્યાસી છે સાચો જવાબ છે પ્રશ્ન જોઈએ મિત્રો આગળ વલણ 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 માપના પ્રશ્ન માપન માટેના પરિણામો માટે કઈ વિધાન યોગ્ય નથી તો એના ઓપ્શન આપે છે દિશા બે પ્રમાણ નંબર ત્રણ સ્વતંત્રતા નંબર ચાર વારસો તો વલણ માપન માટે એ વારસો છે એ વિધાન યોગ્ય નથી શું કહે છે કે વલણ માપન માટેના પરિણામો જે નીચે આપ્યા છે એમાંથી એ વારસો એ યોગ્ય નથી એટલે જે ચોથો ઓપ્શન છે એ સાચો જવાબ છે આગળ જોઈએ મિત્રો બારનો પ્રશ્ન વલણના નિર્ણાયકો અથવા તો પરિણામો પરિબળો માટે કઈ વિધાન યોગ્ય નથી તો એના ઓપ્શન આપ્યા છે સાંસ્કૃતિક નંબર બે મનોવૈજ્ઞાનિક નંબર ત્રણ ક્રિયાત્મક નંબર ચાર વારસો તો મિત્રો વલણના નિર્ણાયકો કહો કે પરિબળો કહે તો એના માટે એ વારસો એ યોગ્ય નથી એટલે કે ચોથો ઓપ્શન છે સાચો જવાબ છે આગળ જો મિત્રો તેરમો પ્રશ્ન પંચબિંદુ દ્વારા વલણ માપન માટેની કોની પદ્ધતિ વપરાય છે તો એનો ઓપ્શન આપે છે લિકલ્ટ નંબર બે થસ્ટન નંબર ત્રણ વર્તન નંબર ચાર ઓલપાટ તો પંચ બિંદુ દ્વારા જે વલણ માપન છે એના માટે એ લિકલ્ટની પદ્ધતિ વપરાય છે એટલે કે જે પહેલો ઓપ્શન છે એ સાચો જવાબ છે આગળ જો મિત્રો ચૌદમો પ્રશ્ન વાસ્તવિકતામાંથી પલાયન કરી જવાની વૃત્તિનું અત્યંત તીવ્ર સ્વરૂપ હોય તેને શું કહેવામાં આવે છે તો એનો ઓપ્શન છે સ્કી ફેનિયા નંબર બે ફોબિયા નંબર ત્રણ હિસ્ટીરિયા નંબર ચાર ઓબ્સેશન તો વાસ્તવિકતામાંથી પલાયન કરી જવાની વૃત્તિ જે છે એ અત્યંત તીવ્ર સ્વરૂપ હોય એને ફોબિયા કહેવામાં આવે છે એટલે કે બીજો ઓપ્શન છે સાચો જવાબ છે આગળ પંદરમાં પ્રશ્ન પોતાની અનિચ્છા છતાં વારંવાર તે વિચારોને તાબે થવાની વ્યક્તિની સ્થિતિને શું કહે છે કે પોતાની ઈચ્છા ના હોય છતાં પણ વ્યક્તિ એ તરફ આકર્ષે જાય તો એવા વિચારને જે એના નીચે આવી જાય તો એ વિચારને વ્યક્તિની કઈ સ્થિતિ કહેવાય છે તો એનો ઓપ્શન આપે છે કમ્પલઝન નંબર બે ઓબ્સેશન નંબર ત્રણ ભયગ્રંથી નંબર ચાર હિસ્ટેરિયા તો પોતાની ઈચ્છા શું કહે છે પોતાની અનિચ્છા છતો વારંવાર તે વિચારને તાબિત થવાની વ્યક્તિની સ્થિતિને ઓબ્સેશન કહેવામાં આવે છે એટલે કે જે બીજો ઓપ્શન છે સાચો જવાબ છે આગળ જો મિત્રો શોમાં પ્રશ્ન વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર નહીં પણ અજાગ્રત અજાગ્રસ્ત સ્તરેથી આવતી ઉત્તેજનાને કારણે કશુંક વર્તન વારંવાર કર્યા કરે તો તેને શું કહેવાય તો એનો ઓપ્શન છે કમળજન નંબર બે ઓબ્સેશન

બધા જ પ્રાણીઓની પ્રકૃતિ અને વિકાસ બીજો માનવીની પ્રકૃતિ અને વિકાસ ઓપ્શન બાળકોનું વર્તન તો મનોવિજ્ઞાનના અભ્યાસ માટે એ બધા જ પ્રાણીઓની પ્રકૃતિ અને વિકાસ જે છે શું કે છે બધા જ પ્રાણીઓની પ્રકૃતિ અને વિકાસ છે એ પહેલો ઓપ્શન એ સાચો જવાબ છે આગળ જોઈએ અઢારમો પ્રશ્ન નીચેનામાંથી માંથી કયું વિધાન યોગ્ય નથી શું કહે છે કે નીચેમાંથી માંથી વિધાન સાચું નથી તો નંબર એક ઓપ્શન આપે છે માનસિક અનારોગ્ય હળવા પ્રકારનું હોય ત્યારે તેને ન્યુરોસિસ કહે છે નંબર બે માનસિક અનારોગ્ય ગંભીર પ્રકારનું હોય ત્યારે તેને મનોવિકૃતિ કહે છે નંબર ત્રણ સાયકોન્યુરોસિસ અને સાયકોસિસ બંને મનોવિકૃતિના પ્રકારો છે નંબર ચાર સાયકોસિસનો દર્દી વાસ્તવિકતા સાથે સંપર્ક સંપૂર્ણપણે ગુમાવી બેઠેલો હોતો નથી આ વિધાન યોગ્ય નથી એટલે કે જે છેલ્લું વિધાન છે શું કહે છે કે સાયકોસિસનો દર્દી વાસ્તવિકતા સાથે સંપર્ણ સંપૂર્ણ સંપર્ક ચૂકે છે કે સાયકોસિસનો દર્દી વાસ્તવિક સાથે સંપર્ક સંપૂર્ણપણે ગુમાવી બેઠેલો હોતો નથી આ વિધાન જે છે એ યોગ્ય નથી તો આપણે ચોથો ઓપ્શન છે એ સાચો જવાબ છે તો મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તેને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમે શેર એ રીતે કરો કે વોટ્સઅપ અને ફેસબુકના માધ્યમથી મિત્રોને શેર કરો કારણ કે જે તમારા મિત્રો મિત્રો જે છે મિત્રો કોમ્પિટિવ એક્ઝામ મિત્રો તૈયાર કરે છે અને હમણાં જ સત્યાવીસ જાન્યુઆરી મિત્રો જે શિક્ષકની એક્ઝામ આવી રહી છે તો એની અંદર એ મિત્રો સુધી વિડીયો પહોંચી શકે અને એમને એક્ઝામમાં આ પ્રશ્નોનો લાભ મળી શકે તો મિત્રો આ વિડીયોને શેર કરો તો થેન્ક યુ મિત્રો